Om Shri Swami Narayana Shikshapatri Bhashya katha and ayojan thayu chhe. Ema
જે યજમાન પદનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા મુખ્ય યજમાન પરિવારજનો માં કનુભાઈ વિષ્ણુભાઈ આદિ પણ એમની સાથે જોડાયા છે તથા સહી યજમાન વિક્રમભાઈ પૂનમભાઈ પટેલ અસલાલીવાળા એ પરિવારજનો તથા અન્નકૂટના પરિવારજનો પાટોત્સવના પરિવારજનો તમામે તમામ યજમાન પરિવારો તથા જેમની મેં કાલે પણ વાત કરી હતી કે સંગઠન જેનો સેનાપતિ મજબૂત હોય એનું સૈન્ય વિજય જ કરતું હોય હમણાં મોટા ભગતની પાસે ઉભો હતો ત્યારે પણ આ જ વાતો કરતો હતો કે શાંતિ ધીરજતા એનાથી જે વાત કરવી બધા એને કન્વિન્સ કરવા બહુ અઘરી વસ્તુ છે પણ દરેકની માટે દરેકને સંતોષ થાય વર્તન કરવું એવા જે એના આગેવાન ભક્તો પ્રેસિડેન્ટ અમારે જગદીશભાઈ તથા મોટા ભગત રાયસનભાઈ દિનેશભાઈ જે જે ભક્તજનો આગેવાન ધીરુભાઈ નાના ભગત આદિ જે જે ભક્તજનો છે આગેવાનો એ તમામે તમામ ભક્તજનો તમામ શ્રીજી મહારાજના લાડીલા વાલા ભક્તો શ્રોતા છે કથાની અંદર જ્યારે આપણે જઈ રહ્યા છીએ કથા એની શરૂઆત કરી રહ્યા છીએ પણ એ કથા પણ કેવી શિક્ષાપત્રી કથાની તો સર્વપ્રથમ વાત કરું કથાનો અર્થ શું કથા જીવનમાં શા માટે કથા એની જરૂરત શું છે જીવનમાં કથા શા માટે કથાનો અર્થ કમથી ઈશ્વર કથા કમ થી ઈશ્વર થિયતે એટલે સ્થિર ઈશ્વરની અંદર તમારા મનને જે સ્થિર કરાવે એનું નામ સાચી કથા છે ઈશ્વરમાં પરમાત્મામાં ઈષ્ટદેવમાં આપણા મનને જે સ્થિર કરાવી દે એનું નામ કથા છે પરમાત્મામાં આપોઆપ મનને લગાવી દે એનું નામ કથા છે અને ખરેખર મન છે ને એ બહુ મહત્વની વસ્તુ છે મહારાજે પણ વાત કરી કે મન કેવું છે તો મહારાજ કે ધજાની પૂંછડી એ સ્થિર થાય તો મનના વિચારો સંકલ્પો સ્થિર થાય સતત ચાલુ જ રહે અને બીજાની ક્યાં વાત કરવી સત્સંગની માં મુક્તાનંદ સ્વામી અને મુક્ત મુનિને મહારાજ એમ પૂછે સ્વામી ઘાટ અને સંકલ્પો કેટલા થાય છે મનના વિચારો તરંગો કેટલા આવે છે અને સ્વામી આમ ધૂળની રજની મુઠ્ઠી ભરે માટીની અને એ મુઠ્ઠી ભરી અને આમાં નીચે લગાવે અને કહે કે મહારાજ આની અંદર જેટલા રજકણ છે ને કોણ છે એટલા ઘાટ અને સંકલ્પો થાય છે પણ પ્રભુ તમને યાદ કરીએ છીએ તમારી મૂર્તિને સંભાળીએ છીએ એટલે ઘાટ અને સંકલ્પો બંધ થઈ જાય છે ઘાટ અને સંકલ્પો બંધ થઈ જાય છે સ્થિર ઈશ્વરની અંદર પરમાત્મામાં ઈષ્ટદેવની અંદર જે કથાને સાંભળવે કરી અને તમારા મનને સ્થિર કરાવી દે એ કથા છે માટે કથાની અંદર આપણે જાવું છે કથા બીજું મન બહુ મહત્વની બાબત છે મન શું છે
તમને ઉર્ધ્વગતિ તરફ લઈ જનાર પણ મન છે, અધોગતિ તરફ ધકેલનાર પણ મન છે. તમને ઉર્ધ્વગતિ તરફ લઈ જનાર પણ મન છે, અધોગતિ તરફ ધકેલનાર પણ મન છે. માટે મનને સ્થિર કરવું છે પરમાત્માના ચરણોમાં. મન એ જો શુદ્ધ થઈ જાય, કથા ગંગા એક એવી ગંગા છે કે તમારા મનને શુદ્ધ કરે છે. તમે વહેતી હરિદ્વારના ગંગાના કિનારે જાઓ તો એ ગંગા તમારા તનને શુદ્ધ કરશે, પણ મનને શુદ્ધ નહીં કરે. કદાચ એ ગંગા એ તમારા પાપને ધોશે. પાપ ધોવાથી પરમાત્મા સુધી નહીં પહોંચાય. પાપ ધોવાથી પરમાત્મા સુધી નહીં પહોંચાય. કદાચ પુણ્યનો ઉદય થશે અને પુણ્યનો જથ્થો થશે તો તમે સ્વર્ગમાં જશો, પરમાત્મા સુધી નહીં પહોંચી શકો. તો એ ગંગા એ તમારા તનને શુદ્ધ કરે છે, પણ પરમાત્માની કથા ગંગા જે છે એ કથા ગંગા તો તમારા મનને શુદ્ધ કરે છે. અને મેઇન વસ્તુ મન છે. પરમાત્માની પાસે તમે જઈને ઉભા રહ્યો, પરમાત્મા તમને એવું નહીં પૂછે કે તારું તન કેટલું શુદ્ધ છે. પરમાત્મા જો પૂછશે તો એ પૂછશે કે તારું મન કેટલું શુદ્ધ છે. આપણું મન કેટલું શુદ્ધ છે એને પૂછે છે પરમાત્મા. પણ આજ પરિસ્થિતિ આપણી એ છે કે મનમાં તો જે ભર્યું હોય તે, પણ આપણે તન શુદ્ધ કરીને જઈએ. માણસ આજ પોતાનો સમય તન શુદ્ધ કરવાની અંદર એ સમયને એ પોતે વેડફે છે. કોઈ રિસેપ્શનમાં જવું છે, કોઈ લગ્નમાં જવું છે, કોઈ ગરબામાં જવું છે, એટલા બધા તૈયાર થશું, એટલો બધો સમય વ્યતીત કરીશું. જરૂરી છે, ભગવાનને આપ્યું હોય તો એને ભોગવો કરવું જ પડે. પણ તમે જેટલું તમારા તનને સુંદર બનાવવા માટે તત્પર છો, એટલા મનને સુંદર બનાવવા માટે ક્યારેય તત્પર બન્યા? તમે તમારા તનને સુંદર બનાવવાને માટે કેટલા તત્પર છીએ? અહીંયા તો ઠીક છે, બાકી ઇન્ડિયામાં હોય તો તૈયાર થઈને જતા હોય, સ્કૂટર લઈને જતા હોય, ચાલતા જતા હોય, અને એવામાં બાજુવાળો નીકળે તો ધૂળ ઉડાડતો જાય, કીચડ ઉડાડતો જાય, કપડાં ગંદો કરતો જાય, ડાંગ પડે એટલે પાછું એમ થાય કે ચલો ને ફરીને તૈયાર કરી આવું, થઈ આવું, અડધો કલાક મોડો થાય તો ભલે થાય. તમે ફરીને ત્યાં તૈયાર થવા માટે જશો, એ સમય આપશો. પણ એવું ક્યારે વિચાર કર્યો કે આજે હું દર્શન કરતો હતો અને એ મૂર્તિના દર્શન કરતા કરતા મારું મન સ્થિર નહોતું રહ્યું, એ મૂર્તિ હૃદયમાં બરોબર ધારણ નથી થઈ, તો ચલો ને ફરીને દર્શન કરી આવો. તમને શુદ્ધ કરવા, તમને શણગાર કરવા જેટલા આપણે તન્મય છીએ એટલા ક્યારે પ્રયાસ કર્યો મનને શુદ્ધ અને શણગાર કરવા? એ જરૂરી છે, એ કરવાનું છે. મન જો શુદ્ધ થઈ જાય, ભગવાનની પાસે પહોંચશો એટલે પરમાત્મા તમને એ પૂછશે તારું મન કેટલું શુદ્ધ છે. તન કરતા એ મનને પૂછશે, મનને શુદ્ધ કરવાની જરૂર છે. મન શુદ્ધ કરી દો, અને મન જો શુદ્ધ થઈ ગયું, બેડો પાર થયો, એ મન જો પરમાત્મામાં લાગી ગયું તો જ ઉર્ધ્વ ગતિ તરફ લઈ જશે. અને હું તો કાયમ કહું છું કે લોક હોય ને લોક, એને કી એક જ હોય, એક જ ચાવીથી લોક બંધ પણ થઈ જાય અને એની એ જ ચાવીથી લોક ખુલ્લી પણ જાય, એમ આજ મન છે એ ચાવી છે. અને મન રૂપી ચાવીથી અક્ષરધામના દરવાજા ખુલ્લી પણ જાય અને એ જ મન રૂપી ચાવીથી અક્ષરધામના દરવાજા બંધ પણ થઈ જાય, એ જ મન રૂપી ચાવીથી એના દરવાજા બંધ પણ થઈ જાય. એ મન ક્યાંક મોટા લેવડાવા લઈ જાય, અવરો રસ્તો પકડાઈ જાય,
મનગે બીજી રીતે ખેંચી જાય તો એ જે ધામમાં જવાના હતા રસ્તો બદલાઈ જાય તો એ જ મનના માધ્યમ મને 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 કહ્યું એ પ્રમાણે કર્યું ને ને ખરેખર એ મનની અંદર ઉદ્ભવતા જે અહંકારવાદી એને ઓગારવાની બહુ જરૂર છે પીકળી જાય એ ઓગળી જાય કામ થઈ જાય બાકી તો પરમાત્માની પાસે તો મનને શુદ્ધ કરશો તો પહોંચાશે અને મનને શુદ્ધ કરવું હોય તો એ આ કથા મૃતથી જ થઈ શકે છે કથા એ કથાના માધ્યમે કરી તમને સિદ્ધિ નહીં મળે પણ શુદ્ધિ જરૂર મળશે કથાના માધ્યમે કરી કદાચ કોઈ એમ કહે કે ભાઈ આનાથી મને સિદ્ધિ શું પ્રાપ્ત થઈ આનાથી સિદ્ધિ શું મળે માણસને આજે સિદ્ધિ જોઈએ છે માણસને સિદ્ધિ એટલે કે કોઈ પણ પ્રકારે હું આમ કરું તો મને શું મળે હા જરૂર મળશે આનાથી કદાચ સિદ્ધિ નહીં મળે પણ આ કથાના માધ્યમે કરી અને શુદ્ધિ જરૂર મળશે તમારું જીવન શુદ્ધ બની જશે કથા છે એ તો એક દર્પણ છે દર્પણ છે અને એમાં પણ શિક્ષાપત્રી શિક્ષા અને પત્રી એટલે પત્ર મહારાજે પોતાના ભક્તજનોને શિક્ષાને અર્થે લખેલો આ પત્ર છે અને એ પત્ર પ્રમાણે જો આપણે વર્તીશું તો આપણું જીવન ધન્ય બની જશે આપણું જીવન સુખી થઈ જશે આપણે આ લોકની અંદર પણ સુખી થઈ જઈશું આપણે પરલોકની અંદર પણ સુખી થઈ જઈશું સુખી થવા માટેનો આ એક રાજમાર્ગ છે હું તો એમ કહું કે આ સંપ્રદાયની અંદર વચનામૃત આ સંપ્રદાયમાં વચનામૃત એ અક્ષરધામમાં ચડવા માટેની સીડી છે અને શિક્ષાપત્રી એ તો અક્ષરધામમાં જવા માટેનો રાજમાર્ગ છે શિક્ષાપત્રી એ તો અક્ષરધામમાં જવા માટેનો રાજમાર્ગ છે વચનામૃત અને શિક્ષાપત્રી હવે તમારા જીવનની અંદર આવી ગયા બેડો પાર થઈ જશે કઈ કરવાનું બાકી નહીં રહે આજ કથા આ કથા એ દર્પણ છે આજ કથાની અંદર જાઓ એટલે તમને બતાવી દે આપણે કેવા છીએ સત્સંગી ભૂષણ સત્સંગી જીવન ભાગવત રામાયણ એની કથાઓને વાંચીએ તો એમાં રાવણનું પણ પાત્ર આવે રામનું પણ પાત્ર આવે કાલી દત્તનું પણ પાત્ર આવે અને દાદા ખાચરનું પણ પાત્ર આવે ગંગા માનું પણ પાત્ર આવે રામભાઈનું પણ પાત્ર આવે જીવુબા ને લાડુબાનું આવે ને જીણાબેન પર્વતભાઈનું પાત્ર આવે આ કથા એ આઈનો છે અરીસાની સામે આપણે જઈને ઉભા રહીએ અરીસાની સામે જઈને આપણે ઉભા રહીએ તો આપણું મોઢું કેવું છે ને અરીસો બતાવી દે આપણું મોઢું કેવું છે એ અરીસો બતાવી દે અને એ અરીસાની સામે જોઈએ એટલે ક્યાંક ડાઘ લાગી ગયો તો તરત એને સાફ કરવાનો પ્રયત્ન કરીએ ને એને સ્વચ્છ કરવાનો એને દૂર કરવાનો પ્રયાસ કરીએ ને એમ કથાની અંદર જ્યારે તમે જાઓ ત્યારે કથા એક આઈનો છે કથા એક દર્પણ છે અને એની અંદર જ્યારે બેસીએ ત્યારે આપણને બતાવી દે કે એક આપણે રામ જેવા થવું છે રાવણ જેવા થવું છે કાલીદત્ત જેવા થવું છે ધર્મદેવ જેવા થવું ભક્તિ દેવી જેવા થવું છે આપણે જીનાભાઈ જેવું થવું છે પર્વતભાઈ જેવું થવું છે કલા ભગત જેવું થવું છે કોના જેવું થવું છે એ આપણને બતાવશે કથા મૃત રૂપી અરીસો કથા રૂપી દર્પણ એ આપણને બતાવશે એ આપણને કરશે માટે આ જે છે એ દર્પણ છે ફોટો અને દર્પણમાં બહુ તફાવત છે દર્પણની સામે જ્યારે જાઓ ત્યારે જેવા હોય એવા બતાવી દે એ દર્પણ માટે કથા એ દર્પણ છે પણ ફોટો તો અત્યારે ખેંચ્યો તો તમારી જે ઉંમર હશે એ 10 વર્ષ પછી જોશો તો તમે અત્યારે 50 ના છો તો 60 નહીં બતાવે
જ્યારે તમે આ જાઓ અને જુઓ ત્યારે તમને એ જ બતાવે. ફોટો તો જે સમયે ખેંચ્યો હોય એ જ ઉંમર બતાવે, જ્યારે દર્પણ જે છે એ તો જેટલા વર્ષની ઉંમરના હોય એ બતાવી દે. માટે આપણે આ કથામાં જઈએ છીએ કે એ જઈને વર્ષ પહેલા કેવા હતા અને હવે કેવા છીએ એ બતાવવા માટેની આ કથારૂપી હાઈનો દર્પણની જરૂર છે. માટે શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું ને કે મહારાજ કે અમારા ભક્તોએ નામું લખી રાખ્યું. આજ માણસના મનમાં અશાંતિ થઈ છે, એનું કારણ શું છે? માણસ વિભુને ભૂલી અને વસ્તુમાં ઓતપ્રોત બન્યો. વિભુ એટલે પરમાત્મા. માણસ વિભુને ભૂલી અને વસ્તુમાં ઓતપ્રોત બન્યો, એને કારણે કરી અને એમાંથી પ્રેમ ચાલ્યો ગયો, એ જળ જેવો બની ગયો અને જળતા આવી ત્યાં અશાંતિ થઈ જાય. આજે વસ્તુનિષ્ઠ બનેલો સમાજ એ વિભુનિષ્ઠ જ્યારે બનશે ત્યારે જ એને પરમ શાંતિ થશે. શાંતિને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડશે? વ્યક્તિ વ્યક્તિને પ્રેમ આપો, પણ વ્યક્તિ વ્યક્તિને પ્રેમ આજથી આપણા વડવાઓ દાદાઓ કરતા હતા, ઈ પ્રેમ આપણે ભૂલ્યા અને ઈ વ્યક્તિ વ્યક્તિને પ્રેમ કરવાની જગ્યાએ આપણે વસ્તુને પ્રેમ કરતા થયા, માટે આપણામાં અશાંતિ સર્જાણી છે. આપણે વ્યક્તિ વ્યક્તિને જે પ્રેમ કરતા હતા, એકબીજા એકબીજાને જોઈ લેતા, હા રાજી રાજી થઈ જાય, ટેટી પડે, અહીંયા તો નો ટાઈમ, એકબીજા એકબીજાને ભેટી પડે અને એ વ્યક્તિ વ્યક્તિના પ્રેમને કારણે કરી આનંદિત રહેતો હતો, આનંદ થતો હતો. અત્યારે વ્યક્તિમાં પ્રેમ ઘટ્યો, વસ્તુમાં પ્રેમ વધ્યો અને વસ્તુને પ્રાપ્ત કરવા માટે માણસ વ્યક્તિની હત્યા કરવામાં પણ પાછો નથી પડતો, માટે એને અશાંતિ સર્જાય. પોતાનો સગો ભાઈ હોય છતાં એક વસ્તુમાં પ્રેમ થયો એને કારણે એને એનો ભાઈ પણ દેખાય નહીં. જે એક માની બંને આંગુલીઓ પકડી અને આગળ વધ્યા હતા, એક માની ગોદમાં રમીને મોટા થયા હતા, એક માનું સ્તનપાન કરીને મોટા થયા હતા, એ થોડી મિલકતો માટે થઈ અને કેટલા ઝઘડી પડાય, ભાઈ ભાઈને મદદ ન કરે. કારણ વ્યક્તિનો પ્રેમ ઘટી ગયો, વસ્તુમાં પ્રેમ વધી ગયો, વસ્તુની પ્રાપ્તિ કરવા માટે આપણે ઓતપ્રોત થઈ ગયા, માટે આપણને અશાંતિ સર્જાણી છે. વસ્તુમાંથી અને વસ્તુ એ તો જળ છે અને જળની અંદર તમે જશો એટલે તમારા જીવનને પણ જળ બનાવી દેશે અને એ તો સાયન્સ પણ કહે છે. 12મા ધોરણમાં મને ખ્યાલ છે અમલા કમલા ધેન ઇન્ડિયા ભણવામાં અમલા કમલાનો કિસ્સો આવતો હતો કે જન્મતાની સાથે બે બાળક અને એને વરુની સંગાથે મૂકી દીધા તો એ વરુની જેમ ચાર પગે ચાલતા થઈ ગયા, વરુની જેમ ઘુરક્યા કરવા લાગ્યા. માનવ શરીર છતાં વરુની સાથે જો એ મોટું થયું તો વરુ જેવું થઈ ગયું. સાયન્સનો આ મત છે. તો એ પ્રમાણે તમે જો જળ પદાર્થોની અંદર જ કેવળ એને જ પ્રાપ્ત કરવામાં ઓતપ્રોત બની જશો તો તમારા જીવન પણ જળતા જેવા થઈ જશે. એમાંથી એ વસ્તુમાંથી નીકળીને વિભુ સુધી આપણે પહોંચવું છે. વિભુ એટલે પરમાત્મા. પરમાત્માને પ્રાપ્ત કરવા છે તો એની માટે કથાની જરૂર પડશે, એની માટે આ દર્પણની જરૂર પડશે. અને એ દર્પણની અંદર જ્યારે જોશું ત્યારે ખબર પડશે કે વર્ષ પહેલા હું ક્યાં હતો અને આજે વર્ષ પછી હું ક્યાં છું, મારે શું કરવાનું છે, મારે શું કરવું જોઈએ. માટે આપણે આ કથાને સાંભળીએ છીએ અને માટે કહું છું આ ફોટો નથી, આ દર્પણ છે. અને દર્પણ જ્યારે જેવા હોય એવા બતાવી દે. આપણે જ્યારે બેસીએ કથામાં આવીને ત્યારે ખબર પડી જાય કે હું ક્યાં છું, મારે શું કરવું છે, આપણને એ બતાવી દેશે. એક હાસ્યનું દ્રષ્ટાંત છે, બતાવો. તો એક માજી અને માજીની 60 વર્ષની ઉંમર થઈ ચૂકેલી
અને આપણા દેશની અંદર તો પેલા મેરા થાય, મેરા સમયા ને મેરામાં બહુ ફેર હો ભગત. મેરા કોને કહેવાય? મેરે આવે ને મેરે જાય એ મેરા. ક્યાંય આમંત્રણ નહીં, પત્રિકા નહીં, કશું નહીં, મેરે આવે ને મેરે જાય એ મેરા. જમવાનું સમય ક્યાં? જ્યાં આમંત્રણ હોય, પત્રિકા હોય, ત્યાં ભગવાન હોય. ઉત્સવ જે કાર્ય કરવાથી ઈશ્વરના સાનિધ્યની અંદર લઈ જાય, ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. ઉત એટલે ઈશ્વર, સૌ એટલે સામીપ્ય. ઈશ્વરનું સાનિધ્ય થાય, ઈશ્વરની સામીપ્ય મળે, ઈશ્વરની નજીક જવા એ ઉત્સવ છે. જે ભગવાનની વાતો થતી હોય એ ઉત્સવ છે. તો આવા ઉત્સવની પણ મેળા, અને ઈ મેળાની અંદર આ માજી ગામની બધી બહેનો દીકરાઓ બધા જતા હતા, એટલે સાથે માળીએ પણ કીધું કે ભાઈ બહેનો ક્યાં જાઓ છો? યુવાન દીકરીઓ તૈયાર થઈને મેળામાં જતી હતી, તો કે અમે તો મેળામાં જઈએ. માળી કે ભાઈ તો મારે આવું છે, લઈ જાઓ ને. તો કોઈ ક્યારે ડોસી મિયા હું કામ છે માજી કે ભાઈ હું ક્યાં ભારે પડવા, હું મારી રીતે આવું છું, સાથે આવો તમારી હાલ. એટલે એ પણ મેળામાં ગયા. હું એ બતાવવા જાઉં છું કે આ કથા શું છે, એના માધ્યમથી બતાવું છું. આપણે જેવા છીએ એ લૌકિક દ્રષ્ટાંતિ સમજવું છે કે આ દર્પણ છે, અને દર્પણની સામે જ્યારે જઈએ જેવા હોય ને એવા એ બતાવે છે. માજી ગયા અને એ આખો દિવસ મેળામાં ફર્યા. સાંજનો સમય હતો, અને સાંજના સમય ઉપર માળી ફરતા ફરતા આગળ વધતા હતા, અને એમાં એક લારીની પાસે આવીને ઉભા રહ્યા. લારીની પાસે આવીને ઉભા રહ્યા અને એમાં માજી એક દર્પણ જોયું, વિચાર કર્યો કે ઘરે બહુ જૂનું થઈ ગયું છે, અને લારીના નવું એક દર્પણ હવે ખરીદી જાઉં, કાંઈક તો લો. મેળામાંથી એક દર્પણ જોયું, ભાઈનો જોયો, હરીશનો જોયો. માળી સારું, સાંજનો સમય થવા આવ્યો છે, લઈ જાઓ તમને 1.5 રૂપિયા માં આપી દેશ. માળી કે 1.5 રૂપિયા હોતો હશે એટલા બધા તો ન હોય. લોકો જવું છે, ચલો માળી લઈ જાઓ, રૂપિયામાં આપી દેશ, રૂપિયામાં આપી દેશ. માજી કે રૂપિયો પણ ના હોય, અને એ સમય ઉપર માજી કે છે કે અરીશો જોવા દે. જોયો પાછો વ્યવસ્થિત, અને જોઈ પછી કે અરે તું આની રૂપિયાથી ઓછી કિંમત કરવા નથી માંગતો? ના. અને તે દિવસે પહેલા એ માળીએ કીધું હતું કે આજથી 40 વર્ષ પહેલા આ મેળામાં હું આવી હતી, અને તે દિવસે મેં અરીશો જોયો હતો, 25 પૈસાનો લીધો હતો. કેટલા? 25 પૈસાનો લીધો હતો. તો કેટલું અંદર મારું સુંદર મોઢું દેખાતું હતું, અને આનો રૂપિયો ખર્ચવાનો, અને તોય દેખાતું નથી બરોબર. અને તે દિવસે પહેલા એ કીધું તું અરીસા વાળાએ, માળી એ 40 વર્ષ પહેલા જે દિવસે તમે આવ્યા હતા અને અરીસો ખરીદો ને, તેથી તમારું મોઢું હતું, અને આજ તમારું ડાચું થઈ ગયું. પણ આપણા એવા તો કર્મો નથી ને, આપણે એવા તો લક્ષી નથી ગયા ને કે આપણા રાક્ષસ જેવા મોઢા થઈ ગયા હોય. આપણા જીવન મોઢા, આપણા જીવન એવું તો નથી થઈ ગયું ને. તો આ કથા એ દર્પણ છે, જ્યારે પણ એની સામે જઈએ અને બેસીએ, જ્યારે પણ એમાં જોઈએ, ત્યારે આપણને એની અંદરથી આ પ્રાપ્તિ થાય છે, બતાવે છે કે આપણે કેવા છીએ, કેવા હોવા જોઈએ, શું કરવું જોઈએ. બીજું કથા
કથા છે. એ કથાની અંદર બેસીએ તો બેસવાથી શું ફાયદો થાય? કથા એ એક આપણા હૃદયની અંદર જો કથામાં બેસીએ તો જરૂર ને જરૂર કાંઈક તો આવે, આવે ને આવે, કાંઈક તો ફેર પડે છે, કોઈક તો ફેર પડે છે. આપણો દેશ હોય, શિયાળાનો સમય હોય અને આપણે ભણતા હોય એવો સમય હોય ત્યારે ખેતરે જઈએ બોર વીણવા માટે, બોરડીને બોર આવે ને, બોરને વીણવા માટે જઈએ અને એ બોરા વીણવા જઈએ ત્યારે આમાંથી લગભગ ગયા જ હોય. અને એ બોર વીણવા જાઓ ત્યારે તમે સાચવી સાચવીને બોર વીણો, કેમ? બોરડીને કાંટા છે, બોરડીને કાંટા છે, માટે સાચવી સાચવીને બોર વીણો. અને આમ વિચાર કરો કે મને કાંટો વાગી ન જાય એટલે એમ કરીને બોર વીણો, કાંટો વાગી ન જાય એમ કરીને બોર વીણો, પણ બોર વીણો ને ખીચું ભરો, ખીચું ભરતા જે બોર વીણાય એમાં એકાદ કાંટો તો વાગે વાગે અને વાગે, ક્યાંક તો ઉજળો કરી જાય. ગમે એટલું સાચવો, ગમે એટલા સાચવીને બોર વીણો, છતાં પણ એકાદ કાંટો તો ક્યાંક વાગે વાગે ને વાગે. એમ આ કથાની અંદર બેસીએ, આ કથામાં આવીએ અને આપણે વિચાર કરીએ કે મને યાદ નથી રહેતું આ મને, પણ આ કથાની અંદર બેસો એટલે એ તમારા હૃદયની અંદર આનો એકાદ શબ્દ તો વાગે વાગે અને વાગે, કંઈક તો કામ કરી જ જાય, એકાદ એવો ઉછરડો કરી નાખે કે જેને કારણે કરી અને આપણું હૃદય, એ આખું હૃદય પરિવર્તન થઈ જાય, જીવન આખું ધન્ય બની જાય. એકાદ લીટો જો ક્યાંક પડી જાય કામ થઈ જાય, એકાદ શબ્દ જો પડી જાય તો કામ થઈ જાય, એવી આ કથા છે. બીજું આ કથા આ ઉપદેશ નથી, કથા એ ઉપચાર છે. આ કથા એ ઉપદેશ નથી, આ કથા એક ઉપચાર છે. ઉપદેશ કદાચ હું તમને દઉં તો ગમે પણ ખરો અને ન પણ ગમે, પણ ઉપચાર તો એવી વસ્તુ છે કે મારે ને તમારે બધાએ કરાવવો પડે. ઉપચારની તો મને ને તમને બધાએ જરૂરત છે. ઉપચાર એટલે રોગ, એની દવા. આપણને કંઈક રોગ લાગુ પડ્યો હોય એટલે ડોક્ટરની પાસે જવું પડે, જવું પડે ને જવું જ પડે. એ દવા આપે, એ દવાને આપણે લેવી જ પડે અને લઈએ ત્યારે જ આપણને એની અંદરથી રોગમાંથી મુક્ત થવાય. જેમ આ લોકના આ શરીરના વાત પિત અને કફ આ ત્રણમાંથી તમામ રોગ ઉત્પન્ન થાય છે. આ શરીરમાં વાત પિત અને કફ એની અંદરથી તમામ રોગ ઉત્પન્ન થાય છે અને એ રોગની દવા માટે આપણે ડોક્ટર પાસે જઈએ તો જ આપણને એની દવા મળે ને એ દવાથી આપણે સાજા થઈએ. એ પ્રમાણે આપણને પણ એક રોગ લાગુ પડ્યો છે, ભવ રોગ, જન્મ અને મરણ અને ઈ કામ ક્રોધ અને લોભ એમાંથી એ ઉત્પન્ન થાય છે. ભવ રોગ, કામ ક્રોધ અને લોભ એની અંદરથી ઉત્પન્ન થાય છે એ ભવરોગ. પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, ફરીને આવવું, ફરીને જન્મવું, એ માના ઉદરમાં આવવું, ઊંધામાંથી લટકવું, ચાર આંગળ જગ્યાની અંદર નવ નવ મહિના સુધી આ જીવ એ ઊંધામાંથી લટકતો હોય છે, લટકતો હોય છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે આ જીવને વેદનામાં વેદના, ભયંકરમાં ભયંકર દુઃખ કહ્યું. આપણો પગ તૂટી ગયો, આપણી આંખ તૂટી ગઈ, આપણો હાથ તૂટી ગયો, એ વેદના નહીં, ભયંકરમાં ભયંકર કોઈ વેદના જો હોય તો જન્મવું અને મરવું એના જેવી કોઈ ભયંકર વેદના નથી. પણ બને છે એવું કે જન્મીએ ત્યારે અજ્ઞાનતા હોય એટલે ખબર નથી કેટલી વેદના થઈ છે, અને જ્યારે મરીએ
એ મળ્યા પછી કોઈ કહેવા આવતું નથી એટલે ખબર નથી. પણ હા, મરવાની વેદના ભલે કહેવા ન આવી શકીએ, પણ મરવાની વેદના છે એની મને તમને ખબર તો જરૂર છે. કેમ? આપણે જે મર્યા અને મરવાની જે વેદના થઈ, એ વેદના આપણા કારણ શરીરમાં પડી છે. આપણા કારણ શરીરમાં પડી છે, અને કારણ શરીરમાં પડી છે એના કારણે કરી અને માણસ મૃત્યુથી ડરે છે. મૃત્યુનું નામ પ્રત્યે ભયભીત થઈ જાય છે. કેમ? બીક લાગે છે. કારણ કે અનેક વખત આપણે મર્યા છીએ, અનેક વખત આપણે મર્યા છીએ એનો પુરાવો વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે આ જીવ જેટલું સમુદ્રનું જળ છે, જેટલું સમુદ્રનું જળ છે એના કરતા વધારે એની માતાનું ધાવણ થયો છે. એક જન્મમાં આપણે આપણી માનું સ્તનપાન કરીએ તો કેટલું? એક કેન, બે કેન, પાંચ કેન, દસ કેન, કેટલું કરી શકીએ? તો એમ કહે કે સમુદ્રનું જળ છે એના કરતા વધારે ધાવણ આપણે આપણી માતાનું ધાર્યા છીએ. કેટલો જન્મ લીધા છે કલ્પના કરો, કેટલા જન્મો લીધા હશે આપણે, કોઈ કલ્પી શકીએ? અને અનેક વાર જન્મીને અનેક વાર મર્યા, એ મરવાનું જે દુઃખ થયું એ કારણ શરીરમાં પડ્યું છે, અને કારણ શરીરમાં પડ્યું છે ને એ અંદરથી અવાજ કરે છે, ન કરીશ, નો મરાય, મરવાનું નામ પડે અને તરત જુજી જઈએ. એનું કારણ શું છે? અંદર કારણ શરીરમાં એ મોતનો ભય પડ્યો છે, માટે કહે છે ના પાડે છે. એકવાર અગ્નિને પકડી લીધો પછી ફરી પકડીએ ખરા? હાથમાં એકવાર પકડી લીધો પછી ફરી પકડીએ ખરા? કેમ? આપણને ખબર છે કે આ કેવું દજાણે છે. એકવાર શેડાને ક્યાંક ભૂલથી અડી ગયા અને શોર્ટ થઈ ગયો, બચી ગયા, બીજી વાર શેડાને અડવા જઈએ ખરા? હે, ફેંસને અડીએ બીજી વાર? ખબર છે આપણને કે આ ઉલારીને ફેંકી દે. એમ આપણે અનેક વાર મર્યા છીએ, એ મોતનું તાંડવ એને આપણે જોયું છે, એ કારણ શરીરમાં પડ્યું છે અને માટે મોતની બીક છે. તો જગતની અંદર ભયંકરમાં ભયંકર દુઃખ જો કોઈ હોય તો દુનિયાના આવતા દુઃખો નથી, પણ ભયંકરમાં ભયંકર દુઃખ એ એક જ છે, જન્મ અને મરણ. તો જન્મ અને મરણના દુઃખમાંથી જો મુક્ત થવું હોય તો ઉપચાર કરાવવો પડે, અને એ ઉપચાર કથાના માધ્યમથી જ થાય. આ કથા એ ઉપદેશ નથી, આ કથા એક ઉપચાર છે. આપણે દવા કરે છે, દવા કરે છે, ટ્રીટમેન્ટ કરે છે. માટે આપણે અહીંયા ઉપચાર કરાવવાના માટે બેઠા છીએ. બીજું, આ હોસ્પિટલ છે. કોઈ સર્જરી કરાવવી હોય તો હોસ્પિટલમાં જવું પડે ને. સર્જરી કોઈ કરવી હોય હોસ્પિટલમાં જવું પડે, પણ એ હોસ્પિટલમાં જાઓ તમારી સર્જરી થાય પણ બે ભાન કરીને સર્જરી થાય. આ હરિની હોસ્પિટલ છે, અને હરિની હોસ્પિટલમાં બબે કલાક સર્જરી થવાની છે, પણ બે ભાન થઈને નહીં, સભાનતા થકી સર્જરી થવાની છે. કે આપણી અંદર રહેલા જે કોઈ પ્રકારના દર્દો, એ દર્દોની સર્જરી 7 દિવસમાં થઈ જશે. પણ સર્જરી કર્યા પછી એને જે ચરી પરેજી પારવાનું કીધું ને, પારવું પડે હો, એ ન પાડીએ તો પછી પાછું વધે. ડાયાબિટીસ વાળો હોય, ઇન્સ્યુલન્સ લેવડાવી લેવડાવી કાબુ લાવ્યા હોય, પછી સર્જરી કરી હોય, પછી કે એમ વેરું ન ખાતા ઘરે જઈને લાડવા ઠપકારવા ચાલુ કરે તો. એટલે આપણે જ્યારે આ હરિની હોસ્પિટલમાં બેઠા છીએ, અને આ હરિની હોસ્પિટલમાં બેઠા બેઠા સભાનતા થકી આપણી સર્જરી કરવી છે કથા, તો એવી જે આ કથા એનો જેટલો મહિમા કહીએ, જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. તો એ કથા એની અંદર એમાં પણ શિક્ષાપત્રીની કથા કહ્યું. શિક્ષાપત્રી એટલે સત્સંગી માત્ર એને જીવન જીવવા માટે એક એક શ્લોકમાં આગળ વધતા જાઓ,
એ શ્લોક એ શ્લોક નથી, આ શ્લોક એ મંત્ર છે. શ્રીજી મહારાજે આપેલા આ મંત્રો છે. મંત્રનું ગાન કરો, તમને સુખ મળે, તમને શાંતિ મળે. એમ આ મંત્રોનું તમે પાન કરશો તો એ પાન કરવાથી જરા કઠણ લાગશે. મુક્તાનંદ સ્વામીને વડોદરાના પંડિતોએ પ્રશ્ન કર્યો હતો, સ્વામી સ્વામી અમારી વાણી અને તમારી વાણીમાં ફેર છે. તમારી વાણી કઠોર લાગે છે પણ હૃદયમાં બેસી જાય છે, આરપાર નીકળી જાય છે, સોસરી નીકળી જાય છે. અમારી વાણી કોઈને કામ નથી કરતું. અને તે દિવસે સ્વામીએ દાખલો આપ્યો હતો કે તમારી વાણી છે ને એ ડાળિયા જેવી છે, ડાળિયા કે ચણાના જે ડાળિયા બનાવે શેકીને, એ તમારી વાણી એ ડાળિયા જેવી છે. ડાળિયા ખાય ને માણસ ત્યારે એને ભરવા લાગે, મીઠું ચડાયું હોય, પોચા હોય, મજા આવે ખાવાની. તમારી વાણી સ્વામી કે ડાળિયા જેવી છે એટલે મજા આવે, લોકોને ગમે. પણ અમારી વાણી છે ને કાચા ચણા જેવી છે, ખાવામાં કઠણ લાગે. પણ બેમાં તફાવત શું કે ડાળિયાને તમે ખેતરમાં વાવવા જાઓ તો ડાળિયા ઉગે ને ઉગે, પણ કાચા ચણા ભલે કઠણ લાગે પણ ખેતરમાં વાવવા જાઓ ને તો ઉગી જાય, ઉગી જાય. એમાં કાચા ચણા જેવી વાણી લાગશે પણ ઉગી જશે, કઠોર છે. શિક્ષા એક મંત્ર જીવનની અંદર ઉતારીએ પણ એ પ્રેમથી ઉતારવાની વાત છે. પરાયણ આવી પડ્યું કરવું પડશે એમ. મારો મહારાજ, મારો ઈષ્ટદેવ, મારો પરમાત્મા એને મને આજ્ઞા કરી છે, હું શું ન કરું, મારાથી કેમ ન થાય, બસ એ કરી અને આપણે કાર્ય કરવું છે. શું ન કરવા તૈયાર થાય, બધું જ કરી નાખે, કેમ, એમાં પ્રેમ છે. તો એવો પ્રેમ પરમાત્માની અંદર જ્યારે થાય, એવો પ્રેમ પરમાત્માની અંદર થઈ ગયો, બસ હું જે કહીશું